નમસ્કાર, હું યજ્ઞેશ દવે, મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા. આવતીકાલે અક્ષય તૃતીયા, 14મી મે, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજી, સનાતન ધર્મના પણ તેઓ ભગવાન છે એવા ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ આવી રહ્યો છે. આપણે જાણીએ છીએ તેમ આ કોરોનાના મહાકાળની અંદર સરકારની ગાઈડલાઈન મુજબ પરશુરામજીની શોભાયાત્રા કાઢવી યોગ્ય નથી, અને ગત વર્ષે પણ આપણે ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. આ વર્ષે પણ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા તથા ગુજરાતના બ્રહ્મ સંગઠનોએ સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અને ગામે ગામ જે નીકળતી ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનો કાર્યક્રમ રદ કરવામાં આવે છે, તથા દરેક સનાતન ધર્મીઓને, બ્રાહ્મણોને વિનંતી કરવામાં આવે છે કે એ દિવસે પોતાના ઘરે ભગવાન પરશુરામજીની છબી આગળ દીવો આરતી કરી, પૂજા આરાધના કરી, અને સાંજે પોતાના ઘરે સંધ્યાકાળે ઘરની બહાર દીવડો મૂકી અને ભગવાન પરશુરામજીની પૂજા અર્ચના કરે. તથા આ કાળની અંદર સૌથી વધારે જરૂરિયાત પડી આપણને ઓક્સિજનની, તો પીપળાનું વૃક્ષ જે પૂજનીય છે, ભગવાન વિષ્ણુનું પણ આજે જે પ્રમાણે પસંદગીનું વૃક્ષ છે, એવા વૃક્ષનું આપણે એક છોડ વાવી અને એનું જતન કરવાની પ્રતિજ્ઞા લઈશું. એટલે ગુજરાતના બ્રાહ્મણો એક પીપળાના વૃક્ષને જતન કરવાની પ્રતિજ્ઞા લેશે, છોડ વાવશે પીપળાનો આ દિવસે, એવું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અને બ્રહ્મ સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.